સારા વરસાદનો આ રાઉન્ડ છે જે આજથી શરૂ થઈ રહ્યો છે અને 4-5 દિવસ સુધી આ વરસાદ ગુજરાતના લગભગ 60-70% જેટલો વિસ્તાર છે તે આવરી લેશે. ખેડૂતો માટે પણ આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે. રાજ્યના 191 તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે. આજે પણ અતિ ભારે વરસાદની આગાહી રહેશે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. હવે હું આપને તારીખ પ્રમાણે બતાવીશ કે કઈ કઈ તારીખોમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આજે 16 તારીખ છે તો 16 તારીખની સૌથી પહેલા વાત કરીએ. 16 તારીખમાં આજે ક્યાં ક્યાં ભારે વરસાદ છે આ તસવીરો જુઓ. આ ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતનું પંચમહાલ જિલ્લો અને વડોદરામાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણમાં ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ રહેશે. જ્યારે આપ ઓરેન્જ જે જોઈ રહ્યા છો એમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, જેમાં છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારો જે છે જે ઓરેન્જ કલરમાં તમે જોઈ રહ્યા છો આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે રહેશે. હવે 17 તારીખની વાત એટલે કે આવતીકાલની 17 તારીખે કયા કયા વિસ્તારોમાં આગાહી છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર આ જે વિસ્તારો ઉત્તર ગુજરાતના છે ત્યાં પણ આવતીકાલે ભારે વરસાદ રહેશે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર આ મધ્ય ગુજરાતના પણ ભાગો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. પણ આ ઓરેન્જમાં જે જોઈ રહ્યા છો જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો બોટાદ, ભાવનગર અને અમરેલી આ વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદ રહેશે. હવે આપણે જોઈએ 18 તારીખે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો મોટાભાગે લગભગ 60-70% જેટલો વિસ્તાર ગુજરાતમાં આવી જાય છે. કચ્છ ભુજ જિલ્લામાં પણ 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના 18 તારીખે રહેશે. બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે. જ્યારે આ કોસ્ટલ એરિયાના જે જિલ્લા છે જેમાં વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમાં પણ 18 તારીખે ભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ આ પટ્ટામાં પણ ભારે વરસાદની સંભાવના 18 તારીખે જોવા મળશે. જ્યારે મધ્ય ગુજરાત 18 તારીખે વધારે વરસાદ નહીં હોય ત્યાં છૂટો છવાયો રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જે દક્ષિણના વિસ્તારો છે તેમાં 18 તારીખે ભારે વરસાદની સંભાવના રહેશે. તો 3 દિવસ એવા છે કે જેમાં ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં છે. તો ગુજરાત માટે સારા સમાચાર પણ છે. સરોવર નર્મદા ડેમની જે સપાટી છે એ સતત વધી રહી છે. ડેમ સીઝનમાં પહેલી વખત 135 મીટરને પાર પહોંચ્યો છે. એની મહત્તમ સપાટી છે એને પાર પહોંચી છે. હવે મહત્તમ સપાટીની જો વાત કરીએ તો 138.68 મીટર મહત્તમ સપાટી છે. એટલે કે આ ભરાવવામાં માત્ર હવે 3.68 મીટર જ બાકી છે.